અધિકારીઓ દ્વારા કમ્પાઉન્ડ વોલ તોડી નાખી રસ્તો ખુલ્લો કરતા રોડ બંધ કરનાર સોસાયટીના કેટલાક રહીશો દ્વારા બોડાના અધિકારીઓ સાથે ચકમક ઝરી હતી. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સી સહિત અન્ય બે સ્થળોના ગેરકાયદેસર બાંધકામોને આજે બોર્ડર દ્વારા દૂર કરીને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેને પગલે થોડીક ચકમક જરી હતી. બોર્ડર દ્વારા કરાયેલી કાર્યવાહીને લઈને બોર્ડરના અધિકારીઓ સાથે સોસાયટીના રહીશ એવા લોકોમાંથી કેટલાક લોકો દ્વારા બોર્ડરની આ કામગીરીને સામે વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બાંધકામ સમયે કપાતની 40% જમીનમાંથી 24 મીટરનો મુખ્ય રસ્તો બોર્ડરને હસ્તગત કરવામાં આવ્યો હતો. એટલે કે બોર્ડર દ્વારા આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે આ મામલે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની પાછળના ભાગે આવેલી હરિદ્વાર સોસાયટીની કેટલીક જમીનમાં જવા માટે રસ્તાને લઈને અનેક પ્રશ્નો સર્જાયા હતા. આ બાબતને લઈને હરિદ્વાર સોસાયટીના બિલ્ડર દ્વારા બોર્ડરને લિખિત અરજી કરી રસ્તો ખુલ્લો કરવાની માંગણી કરવામાં આવી હતી, જેને લઈને ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા બોર્ડરના નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર બાંધકામ કરતા બિલ્ડરો અને મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અંકલેશ્વર અંડાળા ગામની ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર મુખ્ય ગેટ અને દિવાલ ઉભી કરવામાં આવી હતી, જે બાબતે બોર્ડર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ બાદ પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરવામાં આવતા આજે બોર્ડરના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ઉભા કરાયેલા મુખ્ય ગેટ અને દિવાલના દબાણને જેસીબી મશીન વડે દૂર કરાયું હતું. જ્યારે અન્ય બે સોસાયટી ખાતે પણ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બોર્ડરની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડરના અધિકારીઓ પોલીસ અધિકારીઓ સાથે આવ્યા હોવાથી દબાણ હટાવવામાં આવતા દબાણ કરનારાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.